સુરેન્દ્રનગરના ઓવરબ્રિજ પર ફરી ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ઓવરબ્રિજ પર 3 વર્ષમાં 8મી વખત ગાબડું પડતા નિર્માણ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. મહત્વનું છે કે બ્રિજની નજીકમાં આજ શહેરની મુખ્ય શાળાઓ અને કોલેજો આવેલી છે, જેને લઈને આ બ્રિજ પરથી પસાર થઈ રહેલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે, ત્યારે મોરબી જેવી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. જોકે હાલ તાત્કાલિક ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠી રહી છે. સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા દ્વારા 3 વર્ષ પહેલા 42 કરોડ રૂપિયાના ખર્ચે કુંતુના દેરાસર થી લઈને 80 ફૂટ ને જોડતો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ ઓવરબ્રિજ ઉપર વારંવાર ગાબડાઓ પડી રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 8મી વખત ગાબડું પડ્યું છે અને તંત્ર દ્વારા છે તે આ ગાબડું પૂરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને આ પુલ નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું વારંવાર શહેરીજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા 3 વર્ષમાં 8મી વખત ગાબડું પડ્યું છે અને પાલિકા દ્વારા આ પુલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે હવે પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ખાસ કરીને નજીકમાં શાળાઓ આવેલી છે, ત્યાંથી વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે આ પુલ ઉપર. મોરબી જેવી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે તેની સામે પણ સડકતા સવાલ છે. ભજલ ચૌહાણ, GSTV, સુરેન્દ્ર.